સ્વાધ્યાય છે 2.4 એનો દાખલા નંબર છે આપણી પાસે 1. ઓકે, કયો દાખલો છે? જો 0.2 ગુણ્યા 6 તો તમારે શું કરવાનું? આમાં તો સિમ્પલ થઈ જાય, 2 6 કેટલા થશે? 12. 2 6 કેટલા થાય? 12 થઈ જશે. ડન થાય? ચલો હવે તમે વિચારો તો આ જવાબ સાચો છે ખોટો ચેક કરી લે. આ જવાબ જે છે એ સાચો છે ખોટો ચેક કરી લે. આ 0.2 ગુણ્યા 6 તો તમારે શું કરવાનું? તો પેલા પોઈન્ટ દૂર કરી નાખો. પેલા શું કરવાનું છે? પોઈન્ટ ને દૂર કરવાનું છે. પોઈન્ટ ને દૂર કરો એટલે 2 ના છેદમાં 10 થાય. શું કામ 2 ના છેદમાં 10 થાય? એટલે પોઈન્ટ પછી એક જ આંકડો છે. એક આંકડો હોય તો છેદમાં 10 આવે, બે આંકડા હોય તો છેદમાં 100 આવે, ત્રણ આંકડા હોય તો છેદમાં 1000 આવે. પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં શું આવ્યું? 10 ગુણ્યા 6. 2 છેદ કેટલા થયા? 12. ના છેદમાં શું આવ્યું? અહીંયા એક બિંદુ છે ને, એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે. 1.2 આ જવાબ સાચો છે. આ જવાબ તમારો સાચો છે. 6 દુભાય ભલે થાય આમ કરવાનું છે નહીં, કારણ કે આ બંને જવાબ કેવા છે? અલગ અલગ છે. ફરી વાત 0.2 ને શું લખ્યું? 2 ના છેદમાં 10 લખ્યું. શું કામ છેદમાં 10 લખ્યું? પોઈન્ટ પછી એક આંકડો છે. પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 લખત, પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો કેટલા લખત? 1000. પોઈન્ટ પછી એક જ આંકડો છે 2 ના છેદમાં 2 ના છેદમાં 10. 2 છેદ કેટલા છે? 12. 12 ના છેદમાં 10. એક આંકડો 10 છે એટલે એક આંકડા પહેલા શું મૂકી દેવાનું છે? પોઈન્ટ મૂકી દેવાનું. બીજો લખો જોજો 8 × 4.6. તમારે શું કરવાનું છે? પોઈન્ટ ને શું કરવાનું? દૂર કરવાનું. પોઈન્ટ ની પછી એક જ આંકડો છે તો છેદમાં આવશે. ઓકે ચાલો હવે ભાગાકાર નથી કરવા, ખાલી આ કરીએ 46 × 8 કરીએ. ગુણાકાર કરશો તમને ગુણાકાર તો આવડે જ છે, તેમ છતાં આડો ગુણાકાર કરીએ 8 × 6 = 48 નો આંકડો વધી આવી 4. વધી કેટલી આવી? 4. 8 × 4 = 32 અને ઓલી 4 વધી ઉમેરો. 32 માં 4 ઉમેરે કેટલા થાય? 36. ઓકે, આ બંને નો ગુણાકાર કરશો તો 368 આવશે. છેદમાં અહીંયા શું છે? 10. એક બિંદુ છે તો એક આંકડા પહેલા તમારે શું મૂકી દેવું પડે? પોઈન્ટ મૂકવાનો થાય. જવાબ શું આવશે? 36.8 જવાબ આવશે. શું આવશે? 36.8 જવાબ આવશે. ચાલો ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો આપણી પાસે કયો છે? 2.71 × 5. અહીંયા તમે જોશો ને તો પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 આવે. પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 આવે, પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં શું આવે? 100 આવે. અહીંયા ખબર પડે આ પોઈન્ટ કહેવાય છે. એના પછી બે આંકડા, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. પોઈન્ટ કાઢી નાખીએ ને આપણે, છેદમાં શું આવશે? 100 આવશે. છેદમાં શું આવશે? 100. શું કામ 100 આવ્યા? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. હવે આ 4 ને કાંઈ વટાવવાના છે? 5 નો ગુણાકાર 271 આવે. ગુણાકાર બધાને આવડે છે. એ રફ પટમાં કરી નાખો. અહીંયા તો 5 × 5 = 35 બધી આવી 3. 5 × 10 એમાં બધી 3 ઉમેરો. 10 ને 3 કેટલા થાય? હવે અહીંયા કેટલા મીંડા છે? 2. 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. જવાબ આવશે 13.5. પછી એનો ચોથો દાખલો 20.1 × 4. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 આંકડો. 1 આંકડો હોય છેદમાં શું મૂકવાનું? 10 મૂકવાનું છે. 201/10 × 4. 4 × 4 = 0. 4 × 2 કેટલા થાય? છેદમાં શું છે? 10. એક બિંદુ છે, એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. 80 પોઈન્ટ શું થાય? ચાલુ. શું થશે? 80 પોઈન્ટ ચાલુ છે. અને હજુ આપણે છેલ્લો દાખલો ક્યાં પડી ગયો? આપણે આ કર્યો કર્યો તો દાખલો કર્યો 20.1. ઓકે, 5 નો દાખલો કરીએ 0.05 × 7. ઓકે,
કે આગળનો દાખલો છે પહેલાનો 5 દાખલો છે પોઈન્ટ પછી બે આંકડા છે પોઈન્ટ પછી બે આંકડા હોય તો છેદમાં લખશું 100 5 ના છેદમાં 100 ગુણ્યા 7 5 સંખુ કેટલા થાય 35 ના છેદમાં 100 બે ઝીરો છે તો બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનું એક આંકડો બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનું પોઈન્ટ મૂકવા આગળ કઈ ન હોય તો શું લખવાનું 0 લખવાનું છે હવે એના પછીનો દાખલો છે તો પહેલો દાખલો છે એના પછીનો કે 211.02 ગુણ્યા 4 અહીંયા છે બહુ સરસ છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 પોઈન્ટ કાઢ નાખવાનો બે આંકડા હોય છેદમાં શું લખવાનું છે આપણે 0 લખવાનું છે છેદમાં શું લખવાનું છે 0 લખવાનું છે ગુણ્યા 4 4 2 8 4 ગુણ્યા 0 પેલાનો છેલ્લો પેલા પ્રશ્ન નો છેલ્લો દાખલો એટલે કે 7મો દાખલો 2 × 0.6 પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 પોઈન્ટ પછી બે આંકડા છે છેદમાં શું આવશે ભાઈ 100 ઓકે 2 નો ગુણાકાર 86 સાથે કરવાનો 2 6 12 નો બગડો વધી આલી 1 2 2 16 અને વધી 1 ઉમેર એટલે 27 ના છેદમાં શું છે 100 બે બિંદુ હોય બે આંકડા શું મૂકવાનું પોઈન્ટ મૂકી દેવાનો આ તમારો જવાબ થાય અહીંયા આપણે 2.4 ના પહેલાના 7 દાખલા છે એ કમ્પ્લીટ કર્યા છે.